આંગણવાડી, નંદઘર, એક અર્થમાં આ બીજું પિયર ઘર છે. અહીં લાગણી છે, અહીં હૂંફ છે, અહીં મીઠો મમતા ભર્યો સ્વસ્થતાનો કરિયાવર છે. બાળકો માટે અહીં હેતાળ ખોળો છે, કિશોરીઓ માટે માવડીનો મરમીલો પાલવ છે, અને સગર્ભા સ્ત્રીઓ માટે ડગલે અને પગલે ખમ્મા કરતા હેત છે. કેમ કે આ બીજું પિયર ઘર છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુવર્ણ અક્ષરે નવા ભારતને વિશ્વ સામે દીવાદાંડી સરીખું પોંખ્યું છે. એમના આ સંસ્કારોને વંદન કરતા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એક સંવેદનશીલ લોકનેતા છે. કેબિનેટ કક્ષાના માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિભાવરીબેન દવે આ દિશામાં નિરંતર કાર્યરત છે. તેઓ સતત આ વાતમાં વિશ્વાસ રાખે છે કે એક સ્વસ્થ માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. એક સ્વસ્થ કિશોરી આવતીકાલના તંદુરસ્ત સમાજનો ઉમરો છે. એમની વાતને જીવન મંત્ર બનાવી રાત દિવસ કાર્યરત છે ગુજરાત રાજ્યનો મહિલા બાળ વિકાસ વિભાગ. અરે ગોમતી, તારી દીકરી રાધા તો ખૂબ મોટી થઈ ગઈ ને. આવ બેન, બધું તમારો પ્રતાપ છે. તમે છો તો મને કાખાની દીકરીઓ સચવાય છે. ગોમતી, અમારું કામ તો કિશોરીઓ તેમની માતાને તંદુરસ્તીની સાચી સલાહ આપવાનું, બાકી અભિનંદન તો તમારા જેવી જાગૃત માતાઓને. બેન, મારા જેવી બહેનોના તો માં કયો કે બાપ, બધું તમે જ છો. જો તમે ના હોત તો આજે મારું શરીર આટલું સુખી ના હોત. ગોમતી, આભાર માનવો જ હોય તો આંગણવાડીનો માન. આખા મલકમાં અનેક આંગણવાડીઓ છે, અનેક કાર્યકર બહેનો છે, અનેક તેડાગર બહેનો છે, જે રાત દિવસ બાળકો, કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી માતાઓની તંદુરસ્તી માટે કામ કરે છે. જશોદા બેન, આ ગોળી મારે કેટલા દિવસ ખાવાની? હું પ્રેમથી ખવડાવું એટલે તારે ખાઈ લેવાની. ના ગુમતી, એને સવાલ પૂછવા દે. એને ખબર હોવી જોઈએ કે આ ગોળી શું છે, એનું મહત્વ શું છે. રાધા, આ ગોળી હિમોગ્લોબિનની છે, લોહ તત્વથી ભરપૂર. આ ગોળી અઠવાડિયામાં એકવાર લેવાની અને તું 18 વર્ષની થાય ત્યાં સુધી નિયમિત લેવાની. લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય તો પાંડુરોગ નામની બીમારી થાય છે, જેને કારણે ચક્કર આવે છે, શરીરમાં અશક્તિ વર્તાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, જેના કારણે ચેપી રોગ થાય. હો, આ પાણી પહેલાની પાળ કહેવાય, એટલે દરેક કિશોરીએ હિમોગ્લોબિનની ગોળીઓ તો ખાવી જ જોઈએ. એક મિનિટ, તે નાસ્તો તો કર્યો છે ને? ભૂખ્યા પેટે હિમોગ્લોબિનની ગોળી ન ખવાય. જશોદા બેન, નાસ્તો કરાવીને જ તમારી પાસે લાવી છું. આમ તો તું હોશિયાર અને સમજુ છે ગોમતી, પણ યાદ રાખજે, દીકરીઓને હિમોગ્લોબિનની ગોળી આપ્યા પહેલા અને પછી 1 કલાક સુધી ચા કે કોફી કશું જ નહીં આપવાનું. કેમ કે આમ કરવાથી શરીરમાં લોહ તત્વ પૂરતા પ્રમાણમાં શોષાતા જ નથી, પહોંચતા જ નથી. જી જશોદા બેન, મને બધું બરાબર યાદ છે. 11 થી 18 વર્ષની ઘણી કિશોરીઓમાં આયનની ઉણપ હોવી અને ઓછું વજન હોવું, આ બે બાબતો સામાન્ય રીતે સતત જોવા મળે છે. આંગણવાડી કેન્દ્ર પર દર મહિનાના 4th મંગળવાર પૂર્ણા દિવસ તરીકે યોજવામાં આવે છે, જેમાં કિશોરીઓની લોહીની તપાસ તથા વજનની ચકાસણી કરી શારીરિક વિકાસની સ્થિતિ જાણવામાં આવે છે. વધુ પડતા રક્તસ્ત્રાવ અને શરીરમાં પોષણયુક્ત આહારનો અભાવ પણ એનિમિયા રોગ નોતરે છે. આંગણવાડીમાં આ રોગ વિશેની તપાસ થાય છે. કિશોરીઓના ફિક્કા નખ, ફિક્કી આંખો, ફિક્કી જીભ અને હથેળી, પગમાં આવેલા સોજા, ભૂખ ન લાગવી જેવા લક્ષણોના આધારે એનિમિયાની ઓળખ કરવામાં આવે છે. બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાનું વિષચક્ર ચાલુ રહે છે. આ રોગને જરા પણ હળવાશથી લેવા જેવો નથી. સગર્ભા માતાનું મૃત્યુ આ રોગના લીધે થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા થવાના કારણે ઓછા વજનવાળા બાળકનો જન્મ થવાની શક્યતા વધી જાય છે અને આ બાળક ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોવાથી વારંવાર બીમાર પડે છે. આમ કુપોષણનું વિષચક્ર શરૂ રહે છે. આ રોગથી ગભરાઈ જવા કરતાં એના વિશે જાગૃતિ કેળવવી જરૂરી છે, જે કામ આંગણવાડી કરી રહી છે. એનિમિયાને નિવારી શકાય છે. આંગણવાડી કેન્દ્ર પરથી કિશોરીઓ માટે પૂર્ણ શક્તિ પેકેટ આપવામાં આવે છે. 33 જિલ્લા અને 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધી 13,49,621 કિશોરીઓએ આ પૂર્ણ શક્તિ પેકેટનો લાભ પ્રાપ્ત કરેલ છે. એનિમિયાથી બચવા માટે ખાવામાં પાલક, મેથી, કોબીજ, સરગવો અને બીટ જેવા શાકભાજી, ફણગાવેલા કઠોળ, ઘઉં, જુવાર, બાજરી, નાગલી, અડદ, તલ એવા અનાજ નિયમિત ખાવા જોઈએ. ફળોમાં ખાટા ફળો જેમ કે સંતરા, મોસંબી, જામફળ અને લીંબુ ભાવતા હોય તો અતિ ઉત્તમ. ગોળ, સૂકો મેવો અને ખજૂર પણ એનિમિયાથી બચાવે છે. શારીરિક અને માનસિક બંને બાબતોમાં કિશોરીઓ સશક્ત બને એ દિશામાં આંગણવાડી કાર્યરત છે. દર ચોથા મંગળવારે કિશોરીઓના શરીરમાં થતા શારીરિક બદલાવ બાબતે એમને સજાગ કરવામાં આવે છે. એમને શારીરિક સક્ષમતા બાબતે જ્ઞાન આપવામાં આવે છે. અહીં કિશોરીઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે. નાની ઉંમરે લગ્ન ન કરવા જોઈએ તે બાબતે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. રાધા, તું તો નસીબદાર છે કે તારી સાથે તારી મમ્મી છે. બાકી તારી મમ્મી નાની હતી ને ત્યારે એની સાથે કોઈ નહોતું. હા, અને એ વખતે મને આ જશોદાબેન મળ્યા. છોકરી, શું થાય છે તને? હા, તું તો બીમાર છે, તાવ પણ છે તને તો. ઘરે કોઈ નથી, બધા મજૂરી કરવા ગયા છે. બે દિવસથી મને ઝાડાની ઉલટી થાય છે. ચલ, તું ચલ મારી સાથે. ઓવરાઈસની પડીકી છે, આને તું પાણીમાં નાખીને પી શકે છે. અને જો આ ના હોય તો ખાંડ અને મીઠાનું મિશ્રણ કરીને પણ તું પી શકે છે. અને આ ઓઆરએસ નાના બાળકો માટે આ પાણી ખૂબ જ અસરકારક છે. અને હા, ઝાડા ઉલટી માટે ક્યારે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે તમારા જેવી કિશોરીઓને ઝાડા ઉલટી જલ્દીથી થાય છે. પણ બેન, મને વારંવાર પાતળા ઝાડા થાય છે અને ઉબકાઓ પણ આવે છે. બેટા, ઝાડા ઉલટી જીવલેણ સાબિત થઈ શકે છે. હું તને દવાખાને લઈ જઈશ અને ત્યાં જઈને તને હિમોગ્લોબિનની ગોળીઓ આપીશ. એ તારે નિયમિત રીતે લેવાની છે. અને હા, દર અઠવાડિયે તારે અહીંયા આંગણવાડીમાં આવવાનું છે. આજથી હું તારી માં અને આંગણવાડી તારું ઘર. ઝાડા ઉલટી પણ જીવલેણ સાબિત થઈ શકે. 5 વર્ષથી નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ ઝાડા ઉલટીનો સરળતાથી ભોગ બને છે. વારંવાર પાતળા ઝાડા થવા, ઉલટીઓ થવી, તાવ આવવો, ચીડિયો સ્વભાવ, બેહોશી, ભૂખ ન લાગવી, આવા સંજોગોમાં તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો, કેમ કે આ ગંભીર વાત છે. દેશ અને દુનિયામાં આ તકલીફમાં અનેક બાળકો અને કિશોરીઓ મૃત્યુ પામે છે. વાસી ખોરાકનું સેવન, શાકભાજી ફળોને ધોયા વગર ખાવાથી, ઘર વાસણ અને શરીર ચોખ્ખું ન રાખવાથી આ તકલીફ ઊભી થાય છે. આંગણવાડીમાં એના માટે ઓઆરએસનું મિશ્રણ આપવામાં આવે છે. 1 લિટર પાણીમાં ઓઆરએસની પડીકી ઓગાળી પી જવી. ઓઆરએસના મિશ્રણ પછી ઝીંકની ગોળી લેવી ફરજિયાત છે. ઝાડા ઉલટીથી બચવા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. શાકભાજી અને ફળો ધોઈને ખાવા. વાસણો, શરીર અને ઘર ચોખ્ખું રાખવું. ભોજન કર્યા પહેલા ને પછી હાથ સાબુથી ચોખ્ખી રીતે ધોવા.
શુદ્ધ પાણી પીવું અને ઉકાળેલા પાણીનો વધુ આગ્રહ રાખવો, બહારના વાસી ખોરાકને ન ખાવો. હવે મને ખબર પડી કે મમ્મીને આંગણવાડી પ્રત્યે કેમ આટલો પ્રેમ છે. હા રાધા, આ આંગણવાડીએ મારું બાળપણ સાચવી લીધું અને હું તંદુરસ્ત બની. પરંતુ આંગણવાડી એટલેથી અટકી નથી. મારા લગ્ન થયા અને તું મારા પેટમાં હતી ને ત્યારે પણ એ મારી સાથે અડીખમ હતી અને મારી ગર્ભાવસ્થામાં પણ મારું પૂરું ધ્યાન આંગણવાડીએ જ રાખ્યું છે. હા, સ્વસ્થ માં અને સ્વસ્થ બાળક એ જ અમારી આંગણવાડીનું લક્ષ્ય છે. વળી ગર્ભાવસ્થા એ તો સ્ત્રીની જિંદગીનો સૌથી મહત્વનો તબક્કો છે. જશોદાબેન, તારી તબિયત સાચવે છે ને? હા બેન, તમારી શીખવેલી બધી વાત યાદ રાખીને અમલમાં મૂકી છે. 8 કલાકની ઊંઘ કરું છું અને દિવસે 2 કલાક આરામ કરું છું. સારું સારું, બહુ ડાઈ પણ સાવ બેસી ન રહેતી. થોડું ઘણું કામ પણ કરવું જોઈએ કારણ કે હલનચલન જરૂરી છે. અને હા, ફળો, કઠોળ, લીલા શાકભાજી આ બધું જ ખાવાનું અને ખોરાકમાં થોડો વધારો કરવાનો. એમ જ કરું છું બેન, મને બહુ સારું લાગે છે, કોઈ તકલીફ નથી. આંગણવાડી કેન્દ્ર પર દર મહિનાના પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં સીમંતની વિધિ તથા સગર્ભાવસ્થા દરમિયાન લેવાની થતી કાળજી અને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા અને પરામર્શ કરવામાં આવે છે. દર મહિનાના બીજા મંગળવારે બાલ તુલા થાય, જેમાં બાળકનું વજન અને ઊંચાઈની માપણી કરવામાં આવે અને ધાત્રી માતાઓને યોગ્ય માર્ગદર્શન મળે. દર મહિનાના ત્રીજા મંગળવારે અન્નપાશન એટલે કે બાલદિન ઉજવાય, જેમાં 6 માસ પૂર્ણ કરેલા બાળકને ઉપરી આહારની શરૂઆત કરવામાં આવે છે. મહિનાના ચોથા મંગળવારે પૂર્ણ અન્ન વિતરણ દિવસ ઉજવાય છે, જેમાં કિશોરીઓ સાથે આરોગ્ય, પોષણ અને જીવન કૌશલ્ય જેવી બાબતોને લઈ સંવાદ કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્ર પર યોજવામાં આવતા મમતા દિવસના રોજ સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી 4 વખત આરોગ્ય તપાસ કરાવવા ગર્ભવતી મહિલાઓ આવે છે અને ડોક્ટરની દવા અને સલાહ અમલમાં લે છે. ICDS અંતર્ગત આંગણવાડીમાં રાજ્યની તમામ ગર્ભવતી સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને માતૃશક્તિના પેકેટ્સ વિનામૂલ્યે આપવામાં આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર જશોદાબેન, આંગણવાડીએ અમારી ઉપર બહુ ઉપકાર કર્યા છે. પણ અમે આ ઋણ કઈ રીતે ઉતારીએ? બેટા, તારે ઋણ ઉતારવું જ હોય તો તું મને વચન આપ કે તું અહીંયા નિયમિત રીતે આવીશ, જેમ તારી મમ્મી તને લઈને આવે છે એમ આવનારા દિવસોમાં તું પણ તારી દીકરીને લઈને અહીંયા આવીશ. અમારા બીજા પિયર ઘરને કોઈની નજર ના લાગે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સ્વસ્થ ભારત, એ સપનું મક્કમ ડગલે નક્કર સ્વરૂપ લઈ રહ્યું છે. સ્વસ્થ બાળ સ્વસ્થ સમાજ એ લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું લક્ષ્ય બની ગયું છે. કેબિનેટ કક્ષાના માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિભાવરીબેન દવેના કાર્યો આજે દીપી ઉઠ્યા છે. આજે આંગણવાડીઓ જાણે મમતાની સરવાણી બની ગઈ છે. મહિલા બાળ વિકાસ વિભાગે સૌ કિશોરીઓ માટે એટલા લાડ અને હેતની વ્યવસ્થા કરી છે કે એવું લાગે જાણે આખા ગુજરાતની દરેક કિશોરીઓ એમની પોતાની લાડકીઓ છે. ગુજરાતની કઈ કેટલીય કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓ એમના આ બીજા પિયર ઘર આંગણવાડીને ભીની આંખે ખમ્મા ખમ્મા કરે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.